નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી મુસ્લિમ સમાજનો એક મુદ્દો ચર્ચામાં હોય અને કેન્દ્ર સરકાર જેમાં ઇન્વોલ્વ થઈ હોય ત્યારે મુસ્લિમ સમાજનો એક વર્ગે જે પણ વિરોધ કરે છે કે સરકારે આમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવી જોઈએ, કારણ કે ટ્રિપલ તલાકનો મુદ્દો મુસ્લિમ મહિલાઓ માટે એ સામાજિક મુદ્દો છે જે સમાજની અંદર તેનું નિરાકરણ આવવું જોઈએ, કોર્ટની અંદર આ મેટર ન જવી જોઈએ. પરંતુ આ બાબત કદાચ મુસ્લિમ સમાજના લોકોએ પણ સમજવાની જરૂર છે કે જ્યારે મહિલાઓ પીડિત થતી હોય અને મહિલા કોર્ટના દ્વારા જાય ત્યારે કોર્ટ વચ્ચે જો ઇન્વોલ્વમેન્ટ થતી હોય ત્યારે આ પ્રકારનો વાંધા કે વિરોધ શા માટે હોવા જોઈએ. પરંતુ આખરે લાંબી અસમંજસ બાદ હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આની પર 6 મહિનાનો સ્ટે મૂકવામાં આવ્યો છે અને સરકારને જાણ કરવામાં આવી છે કે 6 મહિનાની અંદર સરકાર આને લઈને એક યોગ્ય કાયદો બનાવે, જેથી કરીને એક રાહત અત્યારે મુસ્લિમ મહિલાઓ માટે જોવા મળી રહી છે સમગ્ર દેશભરમાં. અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, કારણ કે તેમની આ ભૂમિકા જોઈને મહિલાઓ પણ ખુશ જોવા મળી રહી છે. આખરે એક રાહતનો સમાચાર મુસ્લિમ મહિલાઓ માટે છે. પરંતુ આ ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ કે પાકિસ્તાનના જે મૌલવી છે તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક તો બહુ શાનદાર મદદ હતી, જેને મને દેખાતી હતી ટાઈપ કરી આપતો લીધો જાય કે મદદી તોર પર ઓર પાર્લેશરી જિસકો હમ દેશ માનતે તમામ ચીજો મેં ઉસકો મેં ડીપલી દેખા જાય તો ઉસમે ભી ઔરત કે રાઇટ્સ હૈ, ઉસમે ભી તરહ કા મામલા હૈ, એક મેસેજ મેં 3 તલાક નહીં દી જા સકતી. આખી બાત મુસલમાન માનતે તો હૈ, મગર ये गोल्डन चांस मुस्लिम पर्सनल लॉ बोर्ड ने मिस कर दिया. अगर ये फैसला वो वहां पे आता तो शायद बात रह जाती और ज्यादा सुटेबल या शायद ज्यादा गहरी होती. मगर क्योंकि हम लोगों ने भी बहुत देर से जागे या कोर्ट में डिसीजन गया तो उसके बाद उनको ख्याल आया. मगर मानते तो अभी वो भी है, मगर साथ ही कहते नहीं था कि हमारा पर्सनल मामला है, मजहबी मामला है, सेंटिमेंटल मामला है, इसको कोर्ट कैसे तय करे. मगर कोर्ट भी क्योंकि रियासत के हवाले से एक ज्यादा एक मोहतरम इदारा होता है तो मैं तो उसको अप्रिशिएट करता हूँ. और ऐसा ही है क्योंकि बड़ी खूबसूरत उसमें बात मैं आपको निशान देता करूँ कि जब शादी होती है तो लड़की के पूरे सिस्टम के साथ हम शादी करते हैं. उसमें एक मौलवी साहब भी होते हैं जो निकाह पढ़ाते हैं, निकाह पा होते हैं, एक वकील होता है लड़की के यहाँ पर, दो गवाह होते हैं, एक पूरे सेटलमेंट का सिलसिला चलता है. मगर एक हफ्ते के बाद आप खामोशी में, तनहाई में, अगर आप उसको अलहदगी में कुछ जाकर कह दें तो उसकी इंपॉर्टेंस वैसे भी नहीं रहती और उसमें कोई उसका कोई विटनेस नहीं होता. तो ये सारा सारा फायदा अनुसूचित मर्द को जा रहा होता है. तो उसके मर्द क्या करता है कि आमतौर से क्या कह रहे इख्तियार को मिसयूज कर रहा होता है. ये लामाला नुकसान औरत का है, लिहाजा कोर्ट में डिसीजन नहीं है. मैं तो कम से कम बहुत अप्रिशिएट करूंगा. और जहां तक हमने पाकिस्तान की बात की तो यहां पर भी मुख्तलिफ उसको लोग अपने तौर पर तोजी के अंदाज में लेंगे, जिसके कि बहुत से मतलब होते हैं, बहुत से लोग अपने तौर से देखते हैं. तो खैर अक्सरियत इस चीज को अप्रिशिएट करेगी और कम से कम मैं पूरी जिम्मेदारी के साथ पूरी अपनी जमात के साथ इस चीज को अप्रिशिएट करूंगा. દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે ટ્રિપલ તલાક પર હવે ક્યાંક રાહત મળી છે, પરંતુ આના પણ ઘણા બધા દ્રષ્ટિકોણ મૂકવામાં આવી રહ્યા છે. સરકારની ભૂમિકા શા માટે જોવા મળી, સરકારનો શું ઇન્ટેન્ટ છે, સરકાર શું ખરેખર મહિલાઓના પક્ષમાં છે એટલા માટે આ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું છે, કે પછી એક રાજકીય સ્વાર્થ પણ હોય છે, કે આવા પણ આક્ષેપો અત્યારે જોવા મળી રહ્યા છે. પણ તેમ છતાં બી આખરે રાહત તો મુસ્લિમ મહિલાઓને જ મળી છે અને એ પણ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે લોકમંચમાં ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, કિરીટભાઈ સોલંકી જેઓ બીજેપીના નેતા છે, અને ગીતાબેન ઓઝા કે જેઓ જન વિકાસ મંચ તરફથી જોડાયા છે. આ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલા તો કિરીટભાઈ આપણાની શરૂઆત કરીશ. આ ચુકાદાને લઈને સરકાર અત્યારે ખુશ મિજાજમાં જોવા મળી રહી છે અને મુસ્લિમ મહિલાઓ તરફથી એક બહુ મોટું વલણ જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે, શું કહેશો? મને લાગે છે કે દેશ માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે અને આજે જે આપે કહ્યું એ પ્રમાણે ટ્રિપલ તલાક જે મુસ્લિમ મહિલાઓ હતી, 180 મિલિયન મુસ્લિમ સમાજ છે એનો 50% હિસ્સો એટલે 90 મિલિયન્સ લોકોના જે હતું અત્યાર સુધી અન્યાય થયો હતો. આપણે આપણા સંવિધાનમાં બાબા સાહેબ આંબેડકરે મહિલા સશક્તિકરણની અનેક વિધવાતો કરી છે, મહિલાઓને વોટ આપ્યા છે, ઇક્વાલિટી આપી છે, પરંતુ મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક એના પતિ એને કહી દે અને એના તલાક થઈ જતા હતા. મને લાગે છે કે આ બર્બર કાનૂન હતો અને આ પ્રકારના કાનૂનમાં જે આપણા વડાપ્રધાન શ્રી અને ભારત સરકારે જે એના માટે પિટિશનરની સાથે રહીને જે કર્યું છે અને આજે કોર્ટે ભારતની સુપ્રીમ કોર્ટ એપેક્સ કોર્ટે જે ચુકાદો આજે આપ્યો છે, મને લાગે છે કે ઇટ્સ એ લેન્ડમાર્ક ચુકાદો અને આનાથી મહિલાનું સશક્તિકરણની જે મુહિમ છે એને એક પ્રકારની વેગ મળશે. મુસ્લિમ સમાજની જે મહિલા અને આપે કહ્યું એ પ્રમાણે
અમુક મુસ્લિમ વર્ગ તરફથી આનો વિરોધ થાય છે, મૌલવીઓ તરફથી વિરોધ થાય છે, સાંપ્રદાયિક માનીને આનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ આ એક મોટા હિસ્સાને બર્બરતાપૂર્ણ રીતે જયારે અન્યાય થતો હોય ત્યારે આ પ્રકારના ચુકાદાને અમે આવકારીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારને આ માટે હું લાખ લાખ અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. ગીતાબેન, આપને પૂછવા માંગીશ, જન વિકાસ મંચ તરફથી આપ અત્યારે જે પ્રયત્ન કરી રહ્યા છો, આમાં કેટલી મોટી રાહત આપણે કહી શકીએ? કારણ કે છ મહિના માટે સ્ટે મૂકવામાં આવ્યો છે, એનો મતલબ કે છ મહિનાના સમયગાળામાં મુસ્લિમ મહિલાઓ સાથે કેવો વ્યવહાર થશે સમાજમાં? અત્યારે તો એક એવું બહુ મુશ્કેલ છે, કારણ કે ચેલેન્જીસ પણ છે, ગ્રાઉન્ડ રિયાલિટીઝ જે છે કે અબ જે છે કોર્ટે જે બેન લઈ દીધું છે આમાં, તો થઈ શકે કદાચ વાયલન્સ વિથ ઇન હાઉસ હોલ્ડ કદાચ વધશે. એન્ડ બીજું એ પણ છે કે મહિલા જે છે જે થોડું અવેર થઈ ગયું છે એ સામે અવાજ પણ ઉઠાવશે, કારણ કે એ લોકોનો એક જ રેશનલ રહેશે યા તો એક જ સોચ રહેશે કે મારે ગુમાવવાનું તો શું ગુમાવવાનું છે, એટલે હું લડીને હું સામે આ જે શત્રુ જે મને વેપન જે મળ્યું છે કે ખાસ કરીને ટ્રિપલ તલાક જે છે એ અનકોન્સ્ટિટ્યુશનલ છે તો હું આને ઉપયોગ કરું, તો આ જે છે એ ખાસ કરીને. રોઝાનજી, સામાજિક સવાલ કહેવા માંગે છે, આપ શું કહેશો? સૌથી પહેલા તો ના, વેપન તો પહેલા લોકોને મળ્યું હતું, ભાઈઓને મળ્યું હતું, એટલે હસબન્ડોને મળ્યું હતું, વાઈફને બિંદાવા કે તને તલાક આપી દેશે, એટલે બિચારી હંમેશા ફિયરમાં રહેતી હતી, એટલે એ લોકોને વેપન મળ્યું હતું. બીજું ઇમ્પોર્ટન્ટ, એટલે થોડું અલગ અલગ નહીં પણ થોડું એમ બી ખાસ કહેવા માંગુ છું, કારણ કે અત્યારે ત્રણ અને પાંચ જજની બેન્ચ બેસી છે, મે બી મુસ્લિમ લો પર્સનલ લો બોર્ડ કઈક એના પાંચ નહીં, હજી આગળ રિવ્યુ પિટિશન થાય ને 11 જેની બેન્ચ બેસાડે એ બની શકે છે, પણ ફાઇનલી અત્યારે આજે જે ચુકાદો આવ્યો છે, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધ સુપ્રીમ કોર્ટ, કારણ કે આ એવી ચીજ હતી કે લેટ્સ બી ઓનેસ્ટ પોલિટિશિયન્સ બી એટલો, એટલે પોતાના વોટ બેંક માટે થોડું એ પોઈન્ટ ઓફ વ્યૂ આવવાનો છે, પણ હવે નહીં એ હવે આવશે, એટલે રમતા હતા. અત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ લીધું, એ સમર વેકેશનમાં એ કીધું કે ના આપણે આને બેસો છ દિવસ કોન્સ્ટન્ટ હિયરિંગ થાય અને એક સ્ટેન્ડ લીધું છે. સુપ્રીમ કોર્ટ અંધી હજી બી સ્ટ્રોંગ સ્ટેન્ડ લઈ શકતે, પણ એને થોડું અત્યારે લાઇટ સ્ટેન્ડ લીધું કે ભાઈ છ મહિના માટે બેન કરીએ ને લેટ ધેમ કમ અપ વિથ અ લેજિસ્લેશન, કાનૂન બનાવવા દો. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે જે મારા હંમેશા કેવું છે કે સુપ્રીમ કોર્ટે તો બેન કરી દીધો બરોબર, હવે લેજિસ્લેટરો આઈ વુડ રાધર રિક્વેસ્ટ ધેમ કે એ લોકો પાછું જોઈએ કે નહીં જોઈએ એના પર આર્ગ્યુમેન્ટ નથી કરવાનો, નથી જોઈતું અને કેવી રીતે આપણે એનો વ્યવસ્થિત નિકાલ કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ મારા હંમેશા કેવો છે કે વી ડોન્ટ વોન્ટ ટુ ગો અગેન્સ્ટ એની રિલિજન, વી રિસ્પેક્ટ રિલિજિયસ સેન્ટિમેન્ટલ્સ, ને કોઈ રિલિજન એવું ના શીખવાડે કે બેનને ટ્રિપલ તલાક આપી દો ફોન પર, વોટ્સએપ પર, એસએમએસ પર, રસ્તાની વચ્ચે. થયું છે શું કે લોકોએ, એટલે જે એમના મૌલિકો કે જે બી કોલેજ બી ઓનેસ્ટ મૌલિકો આમાં બહુ મોટો રોલ પ્લે કરે છે, અને એ લોકોના સ્વાર્થ માટે એ લોકોએ પોતાની આખી કમ્યુનિટીને નથી ભણવા દીધી કે નથી આગળ આવવા દીધી, ના તો લોકો મૌલી મૌલી નહીં કરે એટલા માટે, સોરી મૌલી મૌલી નહીં કરે એટલા માટે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે થયું હતું, કારણ કે લો તો છે ટ્રિપલ તલાક ને એવું હતું, એ લોકોનો પ્રોસેસ એવો હતો કે તમે એક મહિના બે મહિના બે મહિના ત્રણ મહિના જે પ્રોસિજર છે ઇટ ઇઝ ઓકે કે તમે એક મહિના વાત નહીં કરો, પછી રિલેટિવ્સ બેસે, ફેમિલી બેસે, તમે હસબન્ડ વાઈફના રિલેશન નહીં રાખવાના એની ટાઈમ, એવું બધું આખો લો પ્રોસેસ હતા, પણ લોકોએ શું કર્યું, શોર્ટકટ કરી દીધો ને મૌલીઓ એ કરવા દીધો, અને એ પ્રોબ્લેમ એ બહેનો સામે અત્યાચાર થયો, બહેનોને ઇનજસ્ટિસ થઈ, બહેનોને ઇક્વલ ઇનઇક્વાલિટી થઈ, બહેનોને ઇનડિસ્ક્રિમિનેશન જોડો એનો છે. અને અત્યારે જે સ્ટેન્ડ લીધું છે સરસ છે, પણ હવે મારે લેજિસ્લેટર્સને રિક્વેસ્ટ કરી છે, અગર રિવ્યુ પિટિશન જાય તો લક્ષ્ય છે કે પ્લીઝ તમે આનાથી આગળ વધજો, જોઈએ કે ના જેની વચ્ચે ના રમતા ના તો એમાં છ મહિના નીકળશે ને એમાં પછી માર મન તો પાર્લામેન્ટ ચાલે. ઓકે ગિરીશભાઈ, આ વાત પર આપનું મંતવ્ય શું છે કે આમાં ખરેખર એવું અસ્પેન્ડસ હજી રહેશે કે પછી હજી મુસ્લિમ જે મંચ છે એ મંચ આનો વિરોધ કરશે કે કાયદો બી શા માટે બનાવો છો, કારણ કે અમે હજી બી સમાજની અંદર રહેવા માંગીએ છીએ, સમાજમાં અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ. આનો મુસ્લિમ કે મૌલવીનો મંચ આનો વિરોધ કરે એ એક અલગ વિષય છે, એ વિષયની મને ખબર નથી, કદાચ એ ચેલેન્જ કરે અને હાયર બેન્ચ એટલે કે 11મી બેન્ચમાં લેવા જાય, એ કાયદાકીય એમનો અધિકાર છે, એ લોકો શું કરે છે કોર્ટ એમાં શું વલણ લે છે એ આખો અલગ મુદ્દો છે, પરંતુ અત્યારે કોર્ટે છ મહિના માટે એની પર બાન મૂક્યો છે અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે ભારત સરકારને કે આમાં કોઈ બહેસની વાત નથી, કોઈ જાતની બહેસ આમાં આ લાવવું જોઈએ કે નહીં, તમે આનો કાનૂન લઈને આવો, કાનૂન એક ડ્રાફ્ટ કરો અને એ કાનૂનને છ મહિનામાં ભારતની પાર્લામેન્ટમાં પસાર કરો. મને લાગે છે આના માટે ભારત સરકાર ડિટર્મિન છે, કૃત નિશ્ચય છે, અને હું માનું છું કે આના માટે કાનૂન લાવવો જોઈએ. એની કાનૂન એનો જે ડ્રાફ્ટ બનાવવામાં
અને એની જે થાય એ મને લાગે છે કે એક્સપીડાઇટ કરાવીને પણ સ્પેશિયલ પાર્લામેન્ટનું સેશન બોલાવીને પણ આ કાનૂનને પારિત પણ આને બંધ કરવા માટેનું કાનૂન બનાવવામાં આવશે. નહીં, રુઝાનજીએ જે સવાલ કર્યો છે એને બંધ કરવા માટેનો કાયદો બનાવવામાં આવશે. ટ્રિપલ તલાક નાબૂદ કરવા માટે ટ્રિપલ તલાક જે મુસ્લિમ સમાજ પ્રમાણે છે એ તો રહેશે જ. ના, એ નહીં રહે. ઓરલી કે મોબાઈલ પર કે ફેસબુક પર ટ્રિપલ તલાક છે જ બંધ રહેશે. નો વોટ્સએપ, નો મોબાઈલ, નો ટેલિફોનિક ટોક, નો પર્સનલ ટોક. ટ્રિપલ તલાક પૂર્ણ થઈ જાય, એનો અંત આવી જાય. અને એ રીતે ભારત હજી કન્ફ્યુઝન છે કે ટ્રિપલ તલાક મુસ્લિમ સમાજ પ્રમાણે છે. સૌથી પહેલા તો જેમ આપણે બહેનો માટે જે નિર્ભયા કેસ થયો હતો ને એન્ટી રેપનો લોસ તરત કેટલા 2 કે 3 મહિનામાં આવી ગયા હતા અને પાસ બી થઈ ગયા હતા, એ રીતે આ થયું એક્સપેક્ટ હોપ છે. બીજું પોઈન્ટ અત્યારે નથી, આ લોકો બેન શી ઇઝ અ કો પિટિશનર એટલે અગ્રી કરશે કે ટ્રિપલ તલાક થી પ્રોબ્લેમ નથી, ધ વે ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ. રાઈટ, એમ આઈ રાઈટ? પ્લીઝ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. ધ વે ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ, જેમ કે રસ્તાની વચ્ચે વોટ્સએપ પર, એસએમએસ પર, એ પણ પ્રોબ્લેમ છે. બાકી તો બધા રિલીજનમાં, બધા ધર્મમાં ડિવોર્સ તો છે. આપણે ડિવોર્સ રોકવા નથી માંગતા, આપણે ખાલી એનું એક્ઝિક્યુટેડ. ગીતાબેન પૂછી લે, ગીતાબેન આપનું મંતવ્ય શું છે આમાં? ટ્રિપલ તલાક ઓરલી વોટ્સએપ પર ફેસબુક પર કે ઘરની નીચે આવીને ટ્રિપલ તલાક જાહેરમાં બોલીને ભાગી જવું એટલે તલાક થઈ ગયા, આ એક કિસ્સા છે? તો હવે એ કિસ્સા નહીં થાય એવું આપણે માનવું કે ટ્રિપલ તલાકની પ્રોસેસ મુસ્લિમ સમાજ પ્રમાણે છે તો થવાની છે. એટલે આમાં બે બાબત છે. એક તો અત્યારે જે તલાકનું જે થઈ રહ્યા છે એ તો બેન થઈ ગયા, જે વોટ્સએપ હોય કે વિડીયો હોય કે એ તો બેન થઈ ગયા છે. બીજું મારે જે કહેવાનું જે છે કે જે 6 મહિનાનું જે આપેલું છે અને કે જે હજુ લોઝ બનાવવાનું બાકી છે, સો ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ તલાક, ઇટ્સ અબાઉટ અધર થિંગ્સ કવરિંગ ધ પર્સનલ લો. ઓકે, કે જેમાં આવશે મેન્ટેનન્સ નું આવશે, જેમાં ઇનહેરિટન્સ આવશે, જેમાં કસ્ટડી નું આવશે, ધેટ્સ વેર ધી એન્ટાયર ચેલેન્જીસ કે કયા ફોર્મમાં આવશે. ઓકે, અને એ મુસ્લિમ પર્સનલ લો મતલબ એ કયા મતલબ બેકઅપ લેશે એ અમને. તો આપણા પ્રમાણે એવું થાય છે કે આ એટલી મોટી રાહત જે માનવામાં આવે છે નથી મુસ્લિમ મહિલાઓ માટે, એટલે એક સાઈડ નું છે. આઈ વિલ એક્સપ્લેન ધેટ, પ્લીઝ ગિવ મી. મતલબ આ જે ફોર્મ ઓફ ટ્રિપલ તલાક જે હતું એ મતલબ એક જાતનો એક લટકતી તલવાર જેવું હતું કે એ બેન મતલબ મેરેજ ઇન્સ્ટિટ્યુશનને સંભાળવા માટે યા તો પ્રોટેક્ટ કરવા માટે કોઈ પણ ફોર્મ ઓફ વાયલન્સ જે છે એ સહન કરતી હતી. અને ઇન ધી એન્ડ જયારે આ ફોર્મ ઓફ તલાક જે છે આપી દેવામાં આવે છે, શી ડઝન્ટ હેવ એની મીન્સ. અને કંઈ પણ એ જતી હોય, દાખલા તરીકે પોલીસમાં જતી હોય યા તો કોર્ટમાં જતી હોય તો ટ્રેડિશનલ ફોર્મ ઓફ જસ્ટિસમાં જતી હોય, તો ત્યારે એ કહેવામાં આવે છે કે આ જાયઝ છે, કારણ કે કોઈને ખબર જ નથી કે મતલબ ઇટ ઇઝ અન ઇસ્લામિક. પોલીસ પણ કહી દે છે કે ભાઈ તમારામાં તો એવું થતું જ હોય છે, તો અને જસ્ટિસમાં પણ એવું જ કહેવામાં આવે છે કે ભાઈ મુસ્લિમમાં એવું થતું. તો આ બાબતે તો કાયદો વ્યવસ્થા મહિલાઓને સપોર્ટમાં આવતું જ નથી, કારણ કે એમને પોતાની એક જ વસ્તુ ખબર છે કે મુસ્લિમ સમાજમાં હું ચાલે છે, અમે ઇન્વોલ્વમેન્ટ શા માટે લઈએ, કાઉન્સેલિંગ શા માટે કરીએ, એ સમજણ પણ શા માટે મેળવીએ. એટલે ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી ઇઝ ધીસ, બટ નાઉ બીકોઝ ઓફ ધીસ કે અનકોન્સ્ટિટ્યુશનલ કરી નાખ્યું છે અને જે બેસિસ જે છે કે આર્ટિકલ 14 ને એ વાયોલેટ કરે છે, સો નાઉ બેન એટલા માટે કહે છે કે અગર મને અગર મારા જોડે આવું થતું હોય તો આઈ કેન ગો ટુ ધ પોલીસ, આઈ કેન ગો ટુ યુ નો કોન્સ્ટિટ્યુશન, આઈ કેન ગો ટુ ધ જ્યુડિશિયરી એન્ડ સે ધેટ કે મારા જોડે જે થયું છે. ચલો, પણ એક 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 સવાલ એ થાય, 6 મહિનાનું બેનની વાત કરવામાં આવી છે, આ 6 મહિનામાં ધારો કે હવે કોઈ એવો કિસ્સો બને કે જે વોટ્સએપ પર ફેસબુક પર ટ્રિપલ તલાક આપી દે છે, કોઈ પગલા લેવાશે, કોઈ એક્શન લેવાશે? હાઇપોથેસિસ મતલબ આઈ ડોન્ટ થિંક સો ઇટ ઇઝ પોસિબલ. એક જાતનું એક બીક પણ થઈ ગયું છે. યુ સી ધ સ્ટેટમેન્ટ ફ્રોમ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો, જયારે હિયરિંગ પણ થતું હતું ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે એફિડેવિટ પણ કરી રાખીશું કે આવા જાતના જે થઈ રહ્યું છે એ અમે પણ મતલબ જે સોસાયટીની અંદર. ના, એક બીજો પોઈન્ટ, જયારે જયારે કેસ લડાતો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે પૂછ્યું, કપિલ સિબ્બલ હા પડી પણ મુસ્લિમ લો બોર્ડે કોઈ યસ વી કેન થિંક ઇટ, એવું પૂછ્યું કે જયારે તમારું નિકાહનામું બને છે ત્યારે નિકાહનામુંમાં એવું કહેવાય કે મૌલવી પહેલા પૂછી લે પેલી બેનને કે ભાઈ આમાં આ ક્લોઝ રાખો છે કે નહીં, કારણ કે આ લોકોના નિકાહ તો ઇઝ મોર અબાઉટ કોન્ટ્રાક્ટ નિકાહનામામાં, તો એ પૂછવામાં આવે. એટલે કપિલ સિબ્બલ સેડ યસ ઇટ કેન બી ડન, બટ મુસ્લિમ લો બોર્ડ અનફોર્ચ્યુનેટલી પોઈન્ટ એટલો પ્રોબ્લેમ થયો છે કે મુસ્લિમ લો બોર્ડ એક કંઈક એનું કંઈક પકડી રાખે છે, મેબી યસ ટુ કીપ. નહીં, એ સામાજિક અને ધાર્મિક બાબત ને આ વસ્તુ ને. વિરામ બાદ ફરી એક વાર આપનું દર્શક મિત્રો સ્વાગત છે. લોકમંચ ની અંદર ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છે ટ્રિપલ તલાકની, અને ટ્રિપલ તલાકની આ ચર્ચામાં વિરામ બાદ ચર્ચામાં જોડાયા છે મુફ્તીજી, કે જેઓ મિલ્લી કાઉન્સિલ તરફથી જોડાયા છે, તેઓ તેના પ્રમુખ છે. મિલ્લી મુફ્તીજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં.
ઉક્તિજી સૌથી પહેલા આપને ફરી એકવાર સવાલ પૂછવા માંગીશ, કારણ કે અત્યારે ચર્ચા ચાલી રહી છે અને એમાં જે ચુકાદો આવે છે એને આપ કઈ રીતે સમજી રહ્યા છો, જોઈ રહ્યા છો? હજી પણ મૌલવીઓ વિરોધ કરી રહ્યા છે અને ત્યાં સુધી કહેવાયું છે કે મુસ્લિમ અગ્રણીઓ આગળ આવવું જોઈએ અને આ વિરોધ જે ચુકાદો આવે છે એનો પણ વિરોધ કરવો જોઈએ એવી પ્રતિક્રિયા છે. શું કહેશો? આ કેસની અંદર સુપ્રીમ કોર્ટની અંદર જે હિયરિંગ ચાલતી હતી તો મુસ્લિમ પ્રસલ્લા બોર્ડે એ લોકોના જે અધિકાર હતા વિરોધ કરવાના, એ હિયરિંગના વચ્ચે એ લોકો વિરોધ જે કરવાનો હતો કર્યો. પણ મુસ્લિમ પ્રસલ્લા બોર્ડે એ બી કહ્યું કે સુપ્રીમ કોર્ટ જે બી ફેસલો આપશે અમે એને માન્ય રાખીશું. તો મુસ્લિમ પ્રસલ્લા બોર્ડના જે કન્વીનર છે એમણે કહ્યું છે કે આ દેશની ડેમોક્રેસી અને જમહુરિયતને બાકી રાખવા માટે સુપ્રીમ કોર્ટના જે ફેસલાઓ છે એ દેશના બધા નાગરિકને માનવા જરૂરી છે. એટલે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ એને તો પછી વાંધો વિરોધ કેમ હજી પણ વિરોધ કોઈ નથી કરતું જોવા મળી રહ્યો. મુસ્લિમ અગ્રણીઓ અત્યારે નેશનલ મીડિયામાં પણ આવીને કહી રહ્યા છે કે વિરોધ એ માના કરી નહીં કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને અમે રિજેક્ટ કરીએ છીએ. વિરોધનો મતલબ એ નથી. વિરોધનો મતલબ એ છે કે મુસલમાનોના માટે જે જીવનને ગુજારવા માટે જે લોકો માટે જે મેઇન બુક્સ છે કુરાન કરીમ અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રોફેટ છે એમનું જીવન ચરિત્ર છે, તો મુસલમાનોના માટે એ બેઝ છે. ચાહે ઇન્ડિયા નહીં બાકી દુનિયાના કોઈ દેશોની અંદર બી મુસ્લિમ હોય એને એને બેઝ માને છે. તો અત્યારે બી જે ટ્રિપલ તલાકનો ઇસ્યુ ચાલતો હતો એ ટાઈમની ઉપર જે ટ્રિપલ તલાક થતી હતી તો આજ સુધી કોઈ બી મૌલવી, કોઈ બી મુફતી, કોઈ બી સંસ્થાએ એને યોગ્ય નથી ઠેરાયું. એને ગલત છે, મિસયુઝ થતો હતો. તો આટલું મોટું પ્રમાણ કેમ જોવા મળ્યું તો પછી મિસયુઝ થતો હતો? હા, પણ આટલું મોટું પ્રમાણ તો મૌલવીઓ શું કરતા હતા તે સમયે? તો મૌલવીઓ પાસે પાવર તો નતો ને, મૌલવીઓ પાસે કોઈ એવું સરકારી કોઈ એવી તાકાત તો નથી ને કે એને પોલીસ ને. તો આપ બી સરકારની રાહ જોતા હતા કે કોઈ બી સરકાર આવે ઇન્વોલ્વ થાય અને અમને પ્રસલ્લા બોર્ડ ને બંધારીય હક આપે. મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ ને જે રીતે ગૌરક્ષકોને ગાયને ગૌરક્ષકોને જે હથિયારાઓને પકડવા માટે ગૌરક્ષકને પ્રોટેક્શન આપે છે કે નહીં પોલીસ, એવી રીતે આપો મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ ને બી આપે કે એવી રીતે જે ટ્રિપલ તલાક આપે છે કે એ લોકોને સરકાર. બીજા કન્ટ્રીઝમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઇજિપ્ત લો, સુદાન લો, પાકિસ્તાન લો, પેલું શું કહેવાય, બીજી કઈ બીજી બે ચાર હજી કન્ટ્રીઓ છે એ લો, એ લોકો તો બેન કર્યું છે. તો પછી મુસ્લિમ બોર્ડ એક મિનિટ શોભાનો ગાઠિયો છે જો. પહેલી વાત તો તમે આ ઇજિપ્ત ને પાકિસ્તાન ને બધાની જે એક્ઝામ્પલ આપો છો એ ત્યાંની મારી વાત સાંભળો. ત્યાંનો મસલો એવો છે કે જે ઇસ્લામી દેશો છે ત્યાં કાઝીઓ હોય છે, ત્યાં શરઈ અદાલતો હોય છે જે જગ્યા. આપણા દેશ ડેમોક્રેસી છે ત્યાં આવું આપણા દેશમાં એવું કોઈ વસ્તુ નથી. તેઓ તેના માટે એને એક્ઝામ્પલ આપો, ત્યાં અગર કોર્ટના મારફતે જાય છે તો શરિયતના મુતાબિક ત્યાં જાય છે. એક મિનિટ, અગર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એગ્રી નથી તો આ કેસ ચાલતો જ નહીં. સુપ્રીમ કોર્ટે સમર વેકેશન કેન્સલ અને દલીલ કરવાની જરૂર નથી, દલીલ કરવાની કોઈ જરૂર નથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની દલીલ શા માટે હોય? તો મુસ્લિમ બોર્ડ એ કે છે મુસ્લિમ પર્સનલ કે મુસલમાનોની જે ધાર્મિક આઝાદી છે જે દેશના બંધારણે એમને આપેલી છે એના પ્રમાણે એમને જીવવાનો અને મુફતીજી અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓને બહાર આવવા દીધી નથી, કોર્ટ સુધી પહોંચવા દીધી ન હતી. કોઈ એક મહિલા હિંમત કરે કે કોર્ટમાં પહોંચે ત્યારબાદ આ સમગ્ર દેશમાં ચર્ચા જાગે. મારી વાત સાંભળો આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ કેટલી મહિલાઓ રોડ પર આવીને મતલબ કે મીઠાઈઓને લાવે. પણ હવે મુસ્લિમ પર્સનલ પણ આપણો જો વિરોધ નથી કરતો તો ચર્ચા ચાલી કેમ કરો છો? કે દલીલ કેમ કરવામાં આવી? તો આઝાદી નો મતલબ શું થાય છે તમને ખબર છે કે નહીં? આખા રોડ જે જામ થઈ જાય મુસ્લિમ મહિલાઓથી, પણ જે પાંચ યા છ જે સરકારે જે હાયર કરેલી છે, જે સરકારે હાયર કરેલી મહિલાઓ છે એ જતા. ચલો સરકારની ભૂમિકામાં કરી ભાઈ આપ શું કહો? લાગે છે તમારી ઓપનિંગ રિમાર્ક્સ માં બે વસ્તુ કહી, એક સાંપ્રદાયિકતાની વસ્તુ કહી અને એક રાજકીય લાભની વસ્તુ કહી. આ બંને વસ્તુ હું પહેલા ચેમના પર છણાવટ કરવા માંગુ છું કે
દરેક આ દેશમાં લોકતાંત્રિક દેશ છે અને દરેક ધર્મને પોતાના ધર્મની નીતિ રીતે અપનાવવાની સંપૂર્ણ છૂટ છે નંબર વન. પરંતુ જ્યાં જ્યાં કુરિવાજ છે એ ચાહે હિન્દુ ધર્મમાં હોય, ચાહે મુસ્લિમમાં હોય, ચાહે શીખ ધર્મમાં હોય, કોઈ પણ બીજા ધર્મમાં હોય, ક્રિશ્ચિયાનિટીમાં હોય, એને આપણે રોકવા જોઈએ. હું આપણે યાદ દિલાવવા માંગુ છું કે હિન્દુ ધર્મમાં સતી થવાની પ્રથા હતી, એ કુરિવાજ હતો. લોકોને બાળ વિવાહની પ્રથા હતી, લોકોને બાળકી કરવાની પ્રથા હતી. ભારતની સરકારે સંસદે એના પર કાનૂન લાવીને આ દૂર કરી છે. બરાબર છે. એ જ રીતે ટ્રિપલ તલાક પણ એક કુરિવાજ છે અને એ કુરિવાજ માટે આ સરકારે જે કર્યું છે હું સરકારને બિરદાવું છું. અને મુસ્લિમ મહિલાઓનો અમારે જે મૌલવી સાહેબે જે વાત કરી, એટલું બધું સપ્રેશન હતું કે અત્યારે રોડ ઉપર આવીને મીઠાઈ વેચવાનો તો કોઈ સવાલ નથી, પરંતુ ઇન્ટરનલ કરંટ માં સેલિબ્રેશન છે. બહેનોમાં 70 વર્ષમાં આઝાદી મળી, 70 વર્ષ બાદ આઝાદી મળી છે. મુસ્લિમ સમાજમાં મુદ્દો 70 વર્ષ નથી, એ પહેલા નો છે. અત્યારે એને આને ઇન્ટરનલી આને સેલિબ્રેટ કરી રહી છે અને વધારી રહી છે. અને બીજી વસ્તુ તમારે પોલિટિકલ વસ્તુ કહું છું, તમે હમણાં કઈ કામમાં પોલિટિકલ, હા ડેફિનેટલી 6 મહિનામાં જે રાજ્યમાં ઇલેક્શન આવશે, 6 મહિનામાં જે રાજ્યમાં ઇલેક્શન આવશે ગિરીશભાઈ, એ રાજ્યમાં મહિલાઓની વોટ બેંક મળશે. મહિલા વોટ બેંક જે જોતા હોય એમના ચશ્મા ભલે જુદા રહ્યા, અમે લોકો મહિલાઓના સશક્તિકરણ માટે નરેન્દ્ર મોદીની સરકાર કામ કરે છે, મહિલાઓને એમના આત્મસન્માન આપવા માટે કામ કરે. એના માટે મોદીજીને મહિલાની વોટ બેંક જરૂરી છે, મહિલા સશક્તિકરણ માટે રખે ને. તમે બિલકુલ સશક્તિકરણ ની વાત કરો તો પછી આમાં લો બનાવવા માટે જે સાર્વજનિક રૂપ છે, દેશના વડાપ્રધાને આને સપોર્ટ આપ્યો છે કે આ રીતે બંધ થવી જોઈએ, આ કુરિવાજ બંધ થવો જોઈએ. કુરિવાજમાં હજી બી મુસ્લિમ માણસ જે મુફ્તીજીને પૂછ્યું, મુફ્તીજી ત્રિપલ તલાક જે મુસ્લિમ સમાજમાં આપે છે એ તો પ્રથા રહેવાની જ છે, એમાં તો કોઈ નાબૂદી આવવાની નથી. રિફોર્મ ની જરૂરત છે, એની અંદર સમાજ સુધારક ની જરૂરત છે. આ કઈ તમે બાળ લગ્ન કાયદો બન્યો તો બાળ લગ્ન રોકાયા મને બતાવો, અત્યાર બી આખા દેશ ની અંદર બધી જગ્યા, એ તો પછી કાયદા નું પાલન ના કરાવી શકે એ વસ્તુ છે. કાયદા થી જો ટ્રિપલ તલાક રોકાય જાય નહીં, બાળ લગ્ન જેટલા રોકાય છે એટલા ત્રિપલ તલાક. કારણ કે બેનો ફોન કરે છે અમારી હેલ્પલાઈન ઉપર કે 18-17 વર્ષથી છે મારા પપ્પા મારે, પણ એમને એક તર્ક સાચું છે રુઝાનજી, રુઝાન એ વાત થી સહમત થવું પડે કે 100% નું ઇમ્પ્લિમેન્ટ નથી દેખાતું. અને એના માટે તો 50% થાય સ્ટાર્ટિંગ માં તમે આદર્શ ની વાત કરીએ અલગ વસ્તુ છે, પણ પ્રેક્ટિકલી ધારો કે 70% ફાયદો થયો, 70% મહિલાઓને તો એનો ફાયદો જાય છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સ્વીકારે છે, સરકાર નો જે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે એ માન્ય છે, બિલકુલ અને કબૂલે છે. હવે દિલથી કબૂલતા હોય કે ના કબૂલ, મુફ્તીજી સરકાર ની જીત થઈ જાય. મુફ્તીજી મુસ્લિમ એ આપે સ્વીકારે એટલે સારી બાબત છે, પણ સરકાર ની જીત થઈ જાય બરોબર, આની અંદર સરકારની જીત નથી થઈ. આની અંદર જે એવા તત્વો છે જે દેશની અંદર યુનિફોર્મ સિવિલ, જે કાયદો સરકાર બનાવશે એને પણ સ્વીકારી રહ્યો, આની અંદર રાષ્ટ્રીય સંઘ સેવક ની જીત થઈ છે, આની અંદર અમિત શાહ ની જીત થઈ છે. મોદી સરકાર ની અને અમિત શાહ ની અને RSS ની જીત કેવી રીતે થઈ? અમિત શાહ એવું કે છે કે આની અંદર જે છે કે સ્ત્રીઓની બી જીત નથી, આ બંધારણની મૂળ હકની હકીકતમાં એવું છે કે આ દેશ જ્યારથી આઝાદ થયો અને રાષ્ટ્રીય સંઘ સેવક જયારે સંસ્થાઓની આખા દેશ ની અંદર ફેલાય, એ શું આપણે એનો મતલબ આક્ષેપ કર્યો છે કે RSS નો એજન્ડા હતો મુસ્લિમ મહિલાઓ માટે? સિવિલ કોડ RSS નો એજન્ડો છે, આપણા RSS નું મોદી સરકાર નો એજન્ડા હતો એમાં જીત થઈ જાય. શું કે મૌલવી સાહેબ RSS ને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે, અભિનંદન આપી રહ્યા છે. સંવિધાનમાં જો છે એને લાગુ કરવા માટે, મહિલાઓને અન્યાય દૂર કરવા માટે RSS આગળ આવી છે, તો ઇટ્સ અ ઇનડાયરેક્ટ કોમ્પ્લિમેન્ટ. એમને પણ સ્પષ્ટ મંતવ્ય છે કે પોલિટિકલ ઇસ્યુ જઈ રહ્યો છે, કારણ કે દુઃખદાર છે, તમે સમજો પ્લીઝ. એમને દેખાય છે કે નહીં મુસ્લિમ મહિલાઓની જે વસ્તુ મિસયુઝ થઈ રહી છે એ તો કબૂલ કરે છે ને મુસ્લિમ પ્રસન્ન બોર્ડ બી કબૂલ કરે છે. કટેરા પર એટલે લાયા કારણ કે એ લોકો માનતા હતા નહીં, હવે પહેલા
નાની જાત તો વાત કરી નહીં. આપ માનો છો કે મિસયુઝ થઈ રહ્યો છે, તો અત્યાર સુધી મૌલવીઓ કે ધર્મગુરુઓ કે સમાજશાસ્ત્રી મુસ્લિમ સમાજના ક્યાં બેઠા હતા? એમની મોટી જવાબદારી હતી, મિસયુઝ પાછળ એમની પણ જવાબદારી દેખાડી દીધી. ધાર્મિક ગુરુઓની સમજદારી રોકી કોણ શકે? રોકી શકે સરકાર, રોકી શકે. આપ જયારે મુસ્લિમ પર્સનલ લો બારે દલીલ કરવી પડી કે સરકારે ઇન્વોલ્વમેન્ટ ના થવું જોઈએ, મુસ્લિમ પર્સનલ લો બહુ સરકારી દખલગીરી ના હોવી જોઈએ, મુસ્લિમ પર્સનલ લો બાબતે કેવું છે? અત્યાર સુધી આવું કહેવામાં આવ્યું ધાર્મિક આઝાદી ની અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ. આ ધાર્મિક આઝાદી તો મુસ્લિમ સમાજના લોકો આપી શકે, સરકારને આવવામાં ક્યાં જરૂર હતી? સરકાર જયારે આ ટ્રિપલ તલાક નો મિસયુઝ થાય અગર અને એને જુલમન મિસયુઝ થાય ત્યારે આપ સરકાર ને યાદ કરો છો, તો ત્યારે તો કાનૂન ની જરૂરત પડે છે. તલાક ની પ્રથા તો બધા સમાજ ની અંદર છે, હિન્દુ સમાજ ની અંદર છે, ક્રિશ્ચન બધી જગ્યા પર તલાક અને બધા જાય છે, કાયદાનો સહારો લે છે. પણ ઓફિશિયલી ડિવોર્સ થાય તે રસ્તા ની અંદર મુસ્લિમ પર્સનલ બોર્ડે કહ્યું કે ના આ તાજ રીતે થવાના છે, ટ્રિપલ તલાક થવાના છે, એટલા માટે બીજી વસ્તુ ટ્રિપલ તલાક ક્યાંય કુરાન માં લખેલું નથી, કુરાન માં આવું કોઈ લખેલું નથી. કુરાન આખું અલગ છે, બીજા દેશો ની અંદર ટ્રિપલ તલાક જેવું અસ્તિત્વ નથી ત્યારે આપણા દેશમાં. મૌલવી જેમ મુફ્તીજી કહી રહ્યા છે કે ટ્રિપલ તલાક નો ઉલ્લેખ છે, પણ એ જે પદ્ધતિ છે એ અલગ પદ્ધતિ દર્શાવવાથી ના થાય, બોલવાથી ના થાય, રસ્તા વચ્ચે કહેવાથી ના થાય. અને જ્યાં લગ્ન થાય ત્યાં તલાક થાય અને એની પ્રોસીજર હોય, પણ આ પ્રકારની અનડિગ્નિફાઈડ આ પ્રકારના કુરિવાજ જેવી મહિલાઓને આત્મસન્માન થી વંચિત રાખે છે. હલાલા બહુ જ ગંદી પદ્ધતિ જોવા મળી રહી છે. કાયદો બનશે તો આ હલાલા પણ ટ્રિપલ તલાક માંથી લોકોને મુસ્લિમ મહિલાઓને રાહત જ મળી રહી છે. આ જે હલાલાના પ્રત્યે જે વાત કરવામાં આવે છે, મીડિયા થ્રુ જે કરવામાં આવે છે, એ એક ભ્રમ પેદા કરવામાં આવ્યો છે અને પ્રોપેગન્ડો કરવામાં આવ્યો છે. આ જે મીડિયા જે તરીકાથી યા ચલો આરએસએસ યા બીજી જે ઇસ્લામ વિરોધી જે તાકાતો છે, અને એ જે લોકો હલાલાના બારામાં મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એના ઉપર એવા લોકોની ઉપર લાનત મોકલી છે, એના ઉપર અગર તલાક થઈ જાય, ડિવોર્સ થઈ જાય, ડિવોર્સ માણસ આપે કેમ? કે ફિનિશ મામલો, એના પછી રિટર્ન થવાનો કોઈ મામલો નહીં. પણ ફરીથી જોઈન થવા માટે હલાલાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, અને એ પ્રક્રિયામાં આપણે એવું લાગે છે કે આરએસએસ કે સરકાર કે મીડિયા થકી એ મેસેજ આવે કે હલાલામાં બીજો એક વ્યક્તિ સાથે મોકલ્યા બાદ તેને બધું છૂટાડે લઈને પછી એ રોંગ છે, એ ગલત છે. તો આવું તો કોઈ મોરબી કેવો નથી હોતું જાહેરમાં. એ તો જે જગા પર ઇસ્લામ ની અને કુરાન ની અને જે જ્યાં તાલીમ થતી હોય ત્યાં શીખવામાં આવે છે. તમે કાલથી તમે આવો, કાલથી તમારા જીપીટીએલ ની અંદર લાવો, મુફ્તી નો એક કલાક નો પ્રોગ્રામ રાખો, બધા મસલા તમને સમજાવીએ. એક કરતા વધારે વાઇફ રાખવા માટે બહુ પત્નિત્વ ની વાત છે. મુફ્તીજી એક શોર્ટ માં જવાબ માંગુ છું, આનાથી સરકાર ને કેટલો ફાયદો? આ મુદ્દા પર જે કાયદો બન્યો છે, સરકાર છે, આરએસએસ છે, આપ જે વાત કરી રહ્યા છો, કેટલો ફાયદો? કેટલો ફાયદો? અમુક સ્ત્રીઓના વોટ મળશે સરકાર ને 2000 રૂપિયા. અચ્છા, સ્ત્રીઓના વોટ મળશે, ઘરો તૂટશે હવે, એટલે ઘરો તૂટશે અને માર ખાતી ઓછી થશે. અચ્છા, એ નહીં થાય, શોષણ ઓછું નહીં થાય. શોષણ કાયદો ટ્રિપલ તલાક ની અંદર અગર કાયદો સરકાર ની નિયત સહિત બનાવી દે, કાયદો 6 મહિના ની અંદર વેલકમ. એ કાયદા ની વિરોધ માં કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે. કિરીટભાઈ, શોર્ટ માં આ સરકાર માં છે, આને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી, પણ રાજકીય ફાયદો મળી રહ્યો. કિરીટભાઈ, સરકાર નો ફાયદો એટલો છે કે લો એન્ડ ઓર્ડર નું શાસન ધરી રાખવામાં આવે, ઇલેક્શન વાત ની વોટ ની વાત અમે કરવાની જરૂર નથી. મહિલાઓનું આત્મસન્માન જળવાય અને કોન્સ્ટિટ્યુશન ના એવો નોર વાળો એટલે ટીથ વાળો કાનૂન લાવવો જોઈએ કે જે લોકો આ પ્રકારની જે લોકો હિંમત ના કરી શકે, બરાબર, બહેનોને સન્માન મળે, બહેનોને અને બાકી સમાજના કાયદાનો અમલ પણ 100% થાય એવી જોવા જોઈએ. રૂઝાની શોર્ટ માં એક મેસેજ, ઇક્વાલિટી માટે તો ઇમ્પોર્ટન્ટ છે, એટલે મારી
રિક્વેસ્ટ કે કાયદો મને તે લોકો ઇક્વિટી જોનો એ લોકો જે બિલ ડોમેસ્ટિક વાળી છે એ બનતા ને આ જે કાયદો એક વેપન તરીકે યુઝ થતો હતો ધમકી આપવા માટે અને આરો આરો કરવા માટે યુઝ થવાનો બંધ થાય દેટ ઇઝ ધ મેઇન પર્પઝ બિહાઇન્ડ ઇટ ઓકે દર્શક મિત્રો અહીં નિષ્કર્ષ કાઢી રહ્યા છે કે ટ્રિપલ તલાક પર હવે છ મહિનાનું બેન જોવા મળી રહ્યો છે પણ આખરે છ મહિના બાદ પણ શું પરિસ્થિતિ રહેશે પણ તેમ છતાં આ છ મહિનાની પરિસ્થિતિનો લાભાલાભ હોય કે પછી મહિલાઓને રાહતની વાત હોય રાહત મળે છે કે કેમ એ પણ જોઈ રહ્યું કારણ કે દરેક નિર્ણય જયારે બનતો હોય છે નિયમ બનતો હોય કાયદો બનતો હોય પણ કોઈપણ સરકારમાં એક ખામી જોવા મળતી હોય કહેવાય છે કે સામાન્ય બુદ્ધિજીવી પણ કહેતા હોય છે કે ઓબ્ઝર્વેશન હોવું જરૂરી છે દરેક કાયદા પાસે જો ઓબ્ઝર્વેશન નહીં હોય તો પછી આપણે ખામીઓ જ કાઢતા રહીશું કે આ કાયદાનો અમલ હજી પણ થતો નથી આશા રાખીએ કે આવું ન થાય મુસ્લિમ સમાજમાં મહિલાઓ માટે આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ આ ચર્ચામાં પ્રણવ ભાગ લીધો તો બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર